સરકાર દ્વારા સતત સ્વચ્છતા જાળવવા લાખો રૂપિયા ગ્રાન્ટ ફાળવે છે સ્વચ્છતા માટે સતત અપીલ કરવામાં આવે છે અને ત્યારે પાદરા તાલુકાના વડુ ગામે ગંદકીના ઢગલા નજરે પડે છે આવી ગંદકીના સામ્રાજ્યથી મેલેરિયા અને પાણી જન્ય રોગો ફેલાવવાની દહેશત સેવાઈ રહી છે અને ખરાબ દુર્ગંધ થી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે જયારે આ ગંદકીનું સામ્રાજ્ય દૂર કરવા પંચાયત ને પણ વારંવાર રજૂઆતો કરી છે છતાં તંત્રના પેટમાંથી પાણી પણ હલતું નથી જયારે ગામમાં ફેલાયેલી પારાવાર ગંદકી પર સરપંચ કે તલાટીનું ધ્યાન ગયું નથી કે પછી આંખ આડા કાન કરી નજર અંદાજ કરવામાં આવે છે વડો ગામના બજારમાં જાહેર માર્ગો ઉપર જ્યાં ત્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી જોવા મળી રહી છે આ ગામમાં મોટું બજાર છે જ્યાં આસપાસના ગામોમાંથી ખરીદી અર્થે આવતા લોકોના મનમાં કાયમ માટે પ્રશ્ન ઉદ્ભવે છે કે સ્થાનિક પંચાયતના સરપંચ કે તલાટીને ગામના જાહેર માર્ગો પર ફેલાયેલી ગંદકી નજરે ચડતી નથી કે તેમના દ્વારા ગંદકી દૂર કરવા બાબતે કોઈ પગલાં લેવામાં આવતા નથી વડુ ગામના જાહેર માર્ગો પર કાયમ માટે રહેતી ગંદકીના કારણે ગામમાં સ્થાનિકો તેમજ બહારથી કામ અર્થે આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે તેમજ ગામમાં મચ્છરજન્ય રોગચાળો ફેલાવવાની દહેશત રહેલી છે વડુ ગામમાં જાહેર માર્ગો પર રહેલી આટલી બધી ગંદકી હોવા છતાં સ્થાનિક પંચાયત દ્વારા સ્વચ્છતા માટે કોઈ લેવામાં આવતા નથી અને ગામમાં સ્વચ્છતા બાબતે પંચાયતની ઘોર બેદરકારી જોવા મળી રહી છે સ્થાનિક પંચાયત દ્વારા સ્વચ્છતા બાબતે કરવામાં આવી રહેલી આવી ઘોર બેદરકારી ગ્રામજનોને અન્ય કોઈ બીમારીમાં ધકેલી દે તો નવાય નહીં